चालो विद्यार्थी मित्रों, हवे आपणे जड़त्व तथा द्रव्यमान समझिए। अत्यार सुधी आपेला उदाहरण तेमज प्रवृत्तिओ दर्शावे छे कि प्रत्येक वस्तु पोतानी गतिनी अवस्थामां थता फेरफारनो विरोध करे छे। ज्योति स्थिर अवस्थामां होय तो स्थिर अने गतिमान अवस्थामां होय तो ते सतत गतिमां रहेवानो प्रयत्न करे छे। वस्तुना आ गुणने तेनुं जड़त्व कहे छे। तो शुं बधी ज वस्तुओनो जड़त्व समान हशे? आपणे जाणीए छीए कि पुस्तकोथी भरेला बॉक्सनी सापेक्षे खाली बॉक्सने धक्को मारवो सरळ छे। ते ज रीते जो आपणे एक फूटबॉलने किक मारीए तो ते दूर सुधी गति करे छे। જ્યારે તેટલા જ બળથી તેટલી જ સાઇઝના પથ્થરને કિક મારીએ તો તે ભાગ્યે જ ગતિ કરે છે। એવું પણ બની શકે કે આવું કરતી વખતે આપણા પગને ઈજા પણ થાય। તે જ રીતે પ્રવૃત્તિ 9.2માં 5 રૂપિયાનો સિક્કાને બદલે જો 1 રૂપિયાનો સિક્કો લઈ આપવામાં આવે તો જોઈ શકીએ છીએ કે આ ક્રિયા કરવા માટે આપણે ઓછા બળની જરૂર પડે। એક હાથ લારીને ગતિ આપતા તે જેટલા બળની જરૂરિયાત હોય છે તેટલું જ બળ જો ટ્રેન પર લગાડવામાં આવે તો તે ગતિને અવગણ્ય ફેરફાર કહેવામાં આવે છે। કારણ કે હાથ લારીની સાપેક્ષમાં ટ્રેન પોતાની ગતિમાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે। આ રીતે આપણે કહી શકીએ કે ટ્રેનનું જડત્વ હાથ લારી કરતાં વધુ છે। આ પરથી સ્પષ્ટ થાય છે કે ભારે વસ્તુઓનું જડત્વ વધારે હોય છે। માત્રાત્મક રૂપે કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે। આમ આપણે જડત્વ તથા દ્રવ્યમાન નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય છે। જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે। કોઈ પણ વસ્તુ નું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે। વિદ્યાર્થી મિત્રો, ચોપડીની અંદર આવેલા કેટલાક પ્રશ્નોના જવાબ આ થિયરી આધારે છે। જે પ્રમાણે મેં તમને થિયરી સમજાવી છે તેમાં પ્રશ્નોના ઉત્તર તમને તમારી નોટબુકની અંદર લખવાના રહેશે। ત્યારબાદ આપણે સમજીએ ગતિનો બીજો નિયમ। ગતિનો પ્રથમ નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ અસંતુલિત બાહ્ય બળ કોઈ વસ્તુ પર લાગે તો તેના વેગમાં ફેરફાર થાય છે, એટલે કે વસ્તુ પ્રવેગ પ્રાપ્ત કરે છે। હવે આપણે એ વાતનો અભ્યાસ કરીશું કે કોઈ વસ્તુનો પ્રવેગ તેના ઉપર લગાડેલ બળ પર કેવી રીતે આધાર રાખે છે તથા તે બળને કેવી રીતે માપી શકાય છે। આવો આપણે રોજબરોજના કેટલાક અનુભવોનો અભ્યાસ કરીએ। ટેબલ ટેનિસની રમત દરમિયાન દડો જો કોઈ ખેલાડીના શરીરને અથડાય તો તે ઘાયલ થતો નથી। ઝડપથી આવતો ક્રિકેટનો દડો કોઈ દર્શકને વાગવાથી તે ઘાયલ થઈ શકે છે। રોડની સાઈડમાં ઊભેલા ટ્રકથી કોઈ જોખમ નથી, પરંતુ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા ઓછા વેગથી ગતિ કરતી ટ્રકની ટક્કરથી પણ તેના રસ્તામાં ઊભેલ કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે। ઓછું દળ ધરાવતી વસ્તુ જેમ કે ગોળી જો બંદૂકમાંથી તીવ્ર વેગથી છોડવામાં આવે તો તે કોઈ પણ વ્યક્તિના મૃત્યુનું કારણ બની શકે છે। આ પરથી ખ્યાલ આવે છે કે વસ્તુ દ્વારા ઉત્પન્ન થતો આઘાત વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ પર આધાર રાખે છે। આ જ રીતે જો કોઈ વસ્તુને પ્રવેગિત કરવામાં આવે તો વધારે વેગ પ્રાપ્ત કરવા માટે વધારે બળની જરૂર પડે છે। બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ સંબંધિત એક મહત્વપૂર્ણ રાશિ અસ્તિત્વ ધરાવે છે। ન્યૂટનને રાશિને વેગમાન તરીકે ઓળખવામાં આવી હતી। કોઈ વસ્તુનો વેગમાન પી અને દ્રવ્યમાન એમ વેગ વીના ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકાય છે, એટલે કે પી બરાબર એમ વી। ગુજરાતીમાં કહીએ તો વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ। વિદ્યાર્થી મિત્રો, અહીં નામ જ વેગમાન છે। વેગમાનમાં વેગ એટલે વી એ તો યાદ રહી જાય, પરંતુ માન એટલે દળ એમ સમજીને સૂત્રને યાદ રાખો। ફરીથી કહું છું કે વેગમાન બરાબર વેગ ગુણ્યા દળ। વેગમાનની દિશા અને માન એટલે કે મૂલ્ય બંને છે, તેની દિશા તે જ હોય છે જે વેગની દિશા હોય છે। વેગમાનનો એસઆઈ એકમ k
किलोमीटर प्रति सेकेंड छे। हवे कोई असंतुलित बल वडे वस्तुना वेग में परिवर्तन थतु होवाथी ए स्पष्ट के बल द्वारा ज वेगमान में फेरफार थाय छे। एवी स्थितिनो विचार करो कि जेमां खराब बैटरी कार ने सुरेख रस्ता पर 1 मीटर प्रति सेकेंडनो वेग प्राप्त करवा माटे धक्को मारवामां आवे छे तेना एंजीन ने चालू करवा माटे पूरतो छे। जो एक बे व्यक्ति तेने धक्को मारे तो ते चालू नहीं थाय, पण थोड़ा समय पछी सतत धक्को मारवामां आवे तो कार में उद्भवता क्रमिक प्रवेग थी ते आपेल झड़प प्राप्त करी शके छे। आनो अर्थ ए थाय छे कि कारना वेगमानना फेरफार फक्त बळना मूल्य वडे मापी शकातो नथी, परंतु समय सुधी बळ लागे छे ते समयगाळो पण ध्यानमां लेवो पड़े छे। आ परથી તારણ કાઢી શકાય કે કોઈ પણ વસ્તુના વેગમાનમાં ફેરફાર કરવા જરૂરી બળ વેગમાનમાં ફેરફાર જે સમય દરથી થાય છે તેના ઉપર આધાર રાખે છે। વિદ્યાર્થી મિત્રો, ગતિનો બીજો નિયમ એમ કહે છે કે જો કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે। વિદ્યાર્થી મિત્રો, હવે ફરીના ટોપિક જ્યારે આપણે સમજીએ ત્યાં સુધીમાં ગતિનો બીજો નિયમ એકદમ જ યાદ કરી લેજો કે જેથી ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ આપણે સારી રીતે સમજી શકીએ। ધન્યવાદ।